નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર ત્રણ મુગલ સામ્રાજ્ય પાઠનો અભ્યાસ કરવાનો છે મિત્રો તમે બધા જાણતા હશો કે ભારત દેશની અંદર અનેક વિદેશી આક્રમણો અથવા વિદેશી લોકો જે ભારતની અંદર આવીને વસવાટ કર્યો છે એમના કેટલાક રાજાઓ હતા એ રાજાઓ ભારતની અંદર ઘણા બધા વર્ષો સુધી શાસન કર્યું છે અને ભારત દેશને જાણે અનજાણે ઘણું બધું નુકસાન પણ થયું છે અને ઘણી બધી વ્યક્તિઓ અને જે રાજાઓ જે શાસન કર્યું છે એમના સમયગાળા દરમિયાન અનેક પ્રકારના જે આપણા હિન્દુ રાજાઓ હતા કે અનેક જે રાજાઓ હતા જે ભારતીય રાજાઓ હતા એમને ક્યાંક ને ક્યાંક એમને હરાવી અથવા કૂટનીતિથી અન્ય કોઈ માધ્યમથી અમને શાસન એ પોતે હરાવીને પોતાનું શાસન અહીંયા અમલીકરણ કર્યું છે એની અંદરથી આપણે જ્યાં મુસ્લિમ શાસકોની અંદર છે એક મહત્ત્વના શાસકો હતો એટલે કે મુઘલ સામ્રાજ્ય આનો અભ્યાસ કરવાનો છે તમે બધા વિદ્યાર્થીઓએ દિલ્હીનો લાલ કિલ્લો ફતેહપુર સિક્કીનો બુલંદ દરવાજો આ બધા સ્થાપત્યો જે બંધાવ્યા હતા એ તાજમહેલ આ બધું નામ સાંભળ્યું હશે જોયું નહીં હોય તો નામ તો આવું સાંભળેલું છે આ બધું જે સ્થાપત્ય છે એ આ મુઘલ સામ્રાજ્યનું સ્થાપત્ય છે આ મહત્વ મહત્ત્વના જે સ્થાપત્યો છે જે આજે પણ સાત અજાયબીઓમાંની એક અજાયબીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે મહત્વના જે સ્થાપત્યો જે મુઘલ સામ્રાજ્યની અંદરથી બંધાવે છે એમાંથી મુગલ જે સલ્તનતની સ્થાપના કઈ રીતે થઈ એનો અભ્યાસ કરવાનો છે અને કયા કયા રાજાઓ કે મુગલ શાસકો જે બાબર છે ઉમાયુ છે અકબર છે જહાંગીર છે શાહજહા છે અને ઔરંગઝેબ છે એના સુધીના તમામે તમામ રાજાઓનો આજે આપણે અભ્યાસ કરવાનો પહેલા વાત કરી દઈએ કે મુગલ સલ્તનની સ્થાપના તે ભારતમાં આ મુગલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી હતી કરી હતી બાબરે કયા સાલની અંદર તો કરી હતી આ બાબર હતો આ બાબરનું મૂળ નામ હતું જહિરુદ્દીન મોહમ્મદ મિત્રો ધ્યાન રાખજો આ મુગલ સામ્રાજ્યની સ્થાપના કોને કરી હતી તો બાબરે કરી હતી કયા સમયની અંદર પંદરસો ને છવ્વીસની ની અંદર જે બાબરે કરી હતી આ બાબરનું જે મૂળ નામ હતું ઝસીદ્દીન મોહમ્મદ ત્યારબાદ આ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપત્યનું પત પત પહેલું યુદ્ધ થાય છે બાબર અને ઇબ્રાહીમ લોધી વચ્ચે પાણીપત્યનું યુદ્ધ થયું બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી અને ઇબ્રાહીમ લોધીને હરા તારીખ પૂછાય કે પાણીપતનું પ્રથમ યુદ્ધ હતું આજે પાણીપતનું પ્રથમ યુદ્ધ વીસ એપ્રિલ કઈ તારીખ વીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસ માં થયું હતું વીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસ ની અંદર આ પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું અને બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થાય છે ઈસવી સન પંદરસો ને છપ્પન માં આ પંદરસો ને છવ્વીસ ની અંદર પ્રથમ યુદ્ધ થાય છે એની અંદર આજે બાબર છે આ બાબર યુદ્ધની અંદર પ્રથમ વખત પહેલી એવી ઘટના હતી કે યુદ્ધની અંદર તોપનો ઉપયોગ કરવામાં આવે છે અને આ તોપનો ઉપયોગ કરવાથી આ ઇબ્રાહિમ લોદીને હાર આપવામાં આવે છે કે લોદી ને હારી જાય છે અને આ ભારતની અંદર મુઘલ સામ્રાજ્ય એટલે કે મુઘલ શાસકોનો સ્થાપના થાય છે આવા કયા કયા મુઘલ શાસકો હતા તો બાબર ઉમાયુ અકબર જહાંગીર શાહ જહા ને સમાવેશ થાય છે આ મહત્વના મુગલ શાસકો હતા ફરી પાછું જોઈ લેશો કયા કયા તો બાબર હુમાયુ અકબર જહાંગીર શાહ જહા અને ઔરંગઝેબ જે મુગલ શાસકો હતા એમનો જે મુગલ રાજાઓ હતા એમના નામ છે અહિયાં બાબર પહેલી વાત કરીએ બાબર તો ઈસવીસન પંદરસો ને થી લઈ ઈસવીસન પંદરસો ને થી લઈ પંદરસો ને ત્રીસ સુધી એટલે કે ચારેક વર્ષ સુધીનો જે સમયગાળો હતો એ બાબરે શાસન કર્યું હતું આ બાબર એક કુશાળ બુદ્ધિશાળી હતો બુદ્ધિશાળી હતો ખૂબ બુદ્ધિશાળી અને શક્તિશાળી યોદ્ધા હતો કુશાળ બુદ્ધિશાળી અને શક્તિશાળી યોદ્ધા હતો અને ફારસી અહીંયા મિત્રો ધ્યાન રાખજો ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો કઈ બે ભાષાઓ એક તો ફારસી અને અરબી આ બંને ભાષાઓનો જાણકાર હતો એની સાથે સાથે એ પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો પ્રકૃતિને પ્રેમ પણ કરતો હતો અને લેખક પણ હતો એવું પણ માનવામાં આવે છે અને તેની એક આત્મકથા છે તેનું નામ છે તુઝુક એ બાબરી તુઝુક એ બાબરી જેને બાબરનામા તરીકે પણ ઓળખવામાં આવે છે જે વિશ્વ સાહિત્યનું પ્રસિદ્ધ કૃતિ છે જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ તુઝુક એ બાબરી જેને બાબરનામા તરીકે ઓળખવામાં આવે છે જે બાબરે લખેલી છે પોતાની આત્મકથા છે જે એમના ઉપરથી જે જીવન છે એ બાબર જે બાબર નામા છે એટલે કે તુર્કી કે બાબર છે એની અંદર છે જે વિશ્વ પ્રસિદ્ધ કૃતિ માનવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ કે હુમાયુ હુમાયુનો સમયગાળો બે રીતે આપેલો છે એક ઈસવીસન 1530 થી 1540 10 વર્ષ સુધીનો સમયગાળો છે અને બીજો છે ઈસવીસન 1556 થી લઈ 55 થી લઈને ઈસવીસન 1556 છે હુમાયુ ઈસવીસન 1530 માં દિલ્હીની ગાદીએ બેઠો હવે હુમાયુનો એક મતલબ થાય છે કે નસીબદાર પણ ઘટના કંઈક ઊંટી થાય છે કે ઊંધી થાય છે કે આને આના જીવનની અંદર એટલે કે હુમાવી પોતાના જીવનની અંદર અનેક મુશ્કેલીઓનો જ સામનો કર્યો છે ભલે એનો અર્થ હુમાવ્યો એટલે નસીબદાર થાય છે પરંતુ એને એના જીવનની અંદર માત્ર ને માત્ર મુશ્કેલીઓ મુશ્કેલીઓનો જ સામનો કર્યો છે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો સામનો કર્યો છે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને ગુજરાતમાં સુલતાન યાદ રાખ્યું ગુજરાતના જે સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસકો શેરશાહ સાથે યુદ્ધ થયા જે બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શેરશાહ સાથે ઈસુસન પંદરસો ને ચાલીસની ની અંદર કયા સમયની અંદર ઈસવીસન પંદરસો ને ચાલીસમાં માં યુદ્ધ થાય છે તે એના સિવાય કનોજના યુદ્ધમાં જે કનોજના યુદ્ધમાં શેરશાહે એ હુમાયું ને શેર શાહ જે શેર સુરી જે આના પછી આપણે ભણવાનો છે ઈસવીસન પંદરસો ચાલીસ થી પંદરસો પિસ્તાલીસ જે વચ્ચેનો સમયગાળા દરમિયાન એ હતા આ કરોજનો યુદ્ધ યુદ્ધમાં શેર સુરીએ હુમાયુને હરાવ્યો અને ભારતની બહાર કાઢી દીધો અને એ પોતે એટલે કે હુમાયુ પોતે એક બાદશાહ યાની કે રાજા હોવા છતાં બે રોજગાર એટલે કે રોજગાર મેળવ્યા વગરનો એક ફરવા વાળો વ્યક્તિ કે એમ પોતાનું જીવન ગુજારતો એવો હુમાયુ બાદશાહમાંથી રોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો મિત્રો વિચારો કે એક રાજા હોવા છતાં જે શેરશાહ સૂરી છે એ હુમાયુને હરાઈ દે છે અને ભારતની બહાર કાઢી દે છે અને એ પોતે રાજા હોવા છતાં બાદશાહ હોવા છતાં એ બેરોજગાર બની જાય છે અને ઈરાન ચાલુ જાય છે આ ઈરાન ચાલુ જાય છે પરંતુ થોડા વર્ષો પછી ભારતમાં ફરી પર ફરી પાછો પાછો આવે છે અને ઈરાનના સાયન્સા એટલે કે ઈરાનના એક રાજા હતા એમની મદદથી કાબુલ અને કંદહાર જીતી રીતે ગયા કયા કાબુલ અને કંધાર કોની મદદથી તો ઈરાનના સહિસાની મદદથી કાબુલ અને લે આ બંને વસ્તુઓ કાબુલ ઈસવીસન પંદરસો પિસ્તાલીસ ને અંદર આ કયા સમયની અંદર ઈસવીસન પંદરસો ને પિસ્તાલીસ મિત્રો ધ્યાન રાખજો ઈસવીસન પંદરસો ને પિસ્તાલીસ ની અંદર કાબુલ અને કાબુલ અને કંધહાર જીતી લે છે તેમજ ઈસવીસન પંદરસો ને પંચાવન ની અંદર પંદરસો ને પંચાવનમાં માં ભારત પર પુનઃ સત્તાની સ્થાપના કરે છે અને ભારતની અંદર ઈસવીસન પંદરસો ને પંચાવનની ની અંદર પુનઃ ફરી પાછી એની સત્તાની અંદર સ્થાપના કરે છે પિતાની જેમ એક વાંચન કલાનો વાંચન અને લેખનનો ખૂબ શોખ હતો એટલા માટે એમને દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું હતું એ શોખીન હતો અને એના સિવાય એને દિલ્હી પાસે એક નગર વસાવ્યું હતું આ નગરનું નામ હતું દિન પનાહ નગર શું નામ હતું દિન પ્રમા નગર હતું એ મિત્રો એવું થાય છે કે આ જે હુમાયુ હોય છે સાંજના પ્રાર્થના સમયમાં જતા પ્રાર્થના પ્રાર્થના સમયનો જે સમય થતા વાતના લયમાં આ વાતના લયમાં ઝડપથી બહાર ઉતરતો થાય છે અને આ પગથિયા ઉપરથી પડી જાય છે અને પગતિયા ઉપરથી પડી જવાથી આ હુમાયુ પોતે મૃત્યુ પામે છે અહીંયા બે શાસકો આપણે જોયા એક બાબર ઈસવીસન પંદરસો ને છવ્વીસ થી લઈને પંદરસો ને ત્રીસ જે કુશળ બુદ્ધિશાળી અને શક્તિશાળી યોદ્ધા હતો ત્યારબાદ આપણે હુમાયુ છે અભ્યાસ કર્યો ઈસવસન પંદરસો ત્રીસથી પંદરસો ચાલીસ અને બીજો સમયગાળો છે ઈસવીસન પંદરસો છ પંચાવનથી પંદરસો ને છપ્પન સુધીનો સમયગાળો છે હવે હુમાયુનો જે હરાવે છે એટલે કે શહેરશાહ સુરી આ જે વચ્ચેનો જે સમયગાળો હતો એટલે કે ઈસવીસન પંદરસો ને ચાલીસથી લઈને પંદરસો ને પિસ્તાલીસ સુધીનો એ સમયગાળા દરમિયાન એટલે કે પાંચેક વર્ષ સુધી આ શહેરશાહ પોતે શાસન કરે છે આ શેરશાહ એ અફઘાન વંશ એ અફઘાનનો એક મુસ્લિમ શાસક હતો અફઘાનનો એટલે કે શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ શાસક હતો તેનું મૂળ નામ હતું ફરીદ ખાતો ધ્યાન જાજુઓ કારણ કે અહીંયા ઘણા ખરા રાજાઓના મૂળ નામ અલગ છે અને એમને અલગ નામેથી ઓળખવામાં આવે છે એમનો અર્થ પણ શું થાય છે એ પણ આપણે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે અહીંયા એનું મૂળ નામ હતું ફરીદ ખા હુમાયુને હરાવીને ભારત પર સત્તા સ્થાપી એ કોને હરાવીને જે એમણે આ અગાઉ આના પહેલા જ તમે જોયું કે હુમાયુની અંદર જે શેરશાહ સૂર્યને એને હરાવી દે છે અને ઈરાન મોકલી દે છે એટલે હુમાયુને ને હરાવીને એ ભારત ઉપર એટલે કે શેરશાહ સૂર્ય પોતાનું શાસન સ્થાપે છે પરંતુ થાય છે એવું કે એના જેવો કોઈ શક્તિશાળી શાસક નથી મળતો એટલા માટે એનું શાસન બહુ લાંબા સમય સુધી ચાલતું નથી સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો આ શેરશાહ સુધી હતો જે સુધારક અલગ અલગ ઘણા ખરા એવા સુધારાઓ પણ કર્યા છે અને તે સિવાય એક ન્યાયપ્રિય શાસક હતો લોકોને ન્યાય આપતો હતો અને ડાકુ લૂંટારાઓના વશમાં લઈ અને રાજ્યમાં શાંતિ છે અને હતા હતા જે લૂંટારો જેને દરેક દરેક વશમાં લઈ આખા આખા રાજ્યની અંદર શાંતિ આપી હતી અને એમના સમય દરમિયાન મહત્વની વસ્તુ કે નવી ટપાલ વ્યવસ્થા ઊભી થઈ હતી મિત્રો ધ્યાન રાખજો એમના સમયની અંદર આ નવી ટપાલ વ્યવસ્થા ઊભી થઈ હતી અને વ્યાપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી છે એમને વેપારીઓ અને યાત્રાઓ માટે શું બંધાવ્યું હતું ધર્મશાળાઓ બંધાવી હતી અને રૂપિયાનું ચલણ શરૂ કર્યું હતું એને રૂપિયો હતો એ રૂપિયાનું ચલણ પણ શરૂ કર્યું હતું અને વિશાળ સેના નિર્મિત કરી હતી તેને એક મહાન રાજ્ય માર્ગ વિશાળ સેના નક્કી કરી આખું જે વિશાળ સેના હતી આ સેના નિર્મિત કરી અને એક મહાન રાજ્ય માર્ગ બનાવ્યો હતો એનું નામ ગ્રાન્ડ ટ્રક રોડનું નિર્માણ પણ કર્યું હતું કોને શેરશા સુરીએ ગ્રાન્ટ ટ્રંક કારણ કે આપણે હમણાં જ જોયું કે એ સારો એવો શાસક હતો ન્યાયપ્રિય અને સુધારક હતો તો એને આ જે વસ્તુ છે કે જે ગ્રાન્ટ ટ્રક રોડ નું નિર્માણ પણ કર્યું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો છે ટ્રંક કેટલા સુધી જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો શેરશાહ આ શેરશાહ ઈસવીસન છે પંદરસો ને પિસ્તાલીસમાં માં પંદરસો ને પિસ્તાલીસમાં માં તોપનું નિરીક્ષણ કરતા મિત્રો દરેક વ્યક્તિનું મૃત્યુ યાદ રાખજો હું તમે જોયું કે જે વાતના અંદર ઝડપથી નીચે ઉતરતો હોય મૃત્યુ પામે છે જ્યારે શેર શાહ એ સિઝન પંદરસો ને પિસ્તાલીસમાં તોપનું નિરીક્ષણ કરતો જે જે તોપ તોપનો ઉપયોગ જે સૌ પ્રથમ બાબરે ઉપયોગ કર્યો હતો આ તોપનું નિરીક્ષણ કરતાં ત્યારે અકસ્માત થવાથી અચાનક એ પંદરસો ને પિસ્તાલીસની અંદર મૃત્યુ પામે છે પછી તેના જેવો કોઈ શક્તિશાળી કોઈ શાસક નથી મળતો તેના પછી કોઈ શક્તિશાળી શાસક શાસક આવ્યો જ નહીં અને પછી ઈસવીસન પંદરસો ને પંચાવનમાં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કર્યું રહી શકાય નહીં ફરી પાછો હુમાયુ જે ઈરાનના જે રાજા હતા આપણે ઈરાનના શહેનશાહ હતા એ શહેનશાહની મદદથી ફરી પાછી આ આક્રમણ કરે છે અને હુમાયુએ એ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનને હરાવી પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી અને ફરી પાછો જે સમયગાળો આપણે બીજો સમયગાળો જોયો તો ઈસવીસન પંદરસો ને છ પંચાવનથી લઈને પંદરસો છપ્પન સુધી એ ફરી પાછો હુમાયુ આવે છે અને હુમાયુ પોતે શાસન કરે છે ત્યારબાદ વાત કરી કે અકબર અકબરનો સમય ગાળો છે ઈસવીસન પંદરસો ને છપ્પન થી લઈ અને સોળસો ને પાંચ સૌથી મહત્વનો સમયગાળો છે ઈસવીસન પંદરસો ને થી લઈને સોળસો પાંચ સુધી એટલે કે આશરે પચાસ એક વર્ષ સુધી આ અકબર શાસન કરે છે અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસકારોમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે એક રાજા તરીકે સૌથી મહત્ત્વનું સ્થાન આ અકબર ધરાવે છે એ સૌથી સારી બાબત કહેવાય કે ઈસવીસન પંદરસો ને છપ્પનથી લઈ સોળસો ને પાંચ સુધી એમને શાસન કરે છે અને જન્મ હવે એમ પૂછાય કે અકબરનો જન્મ ક્યાં ક્યારે થયો હતો ઈસવીસન પંદરસો ને બેતાલીસના અમરકોટમાં અમરકોટની અંદર હિન્દુ રાજપૂતના ઘરે આ અકબરનો જન્મ થયો હતો કયા સમયની અંદર ઈસ્વીસન પંદરસો ને બેતાલીસ વાળી મિત્રો ઈસવીસન પંદરસો ને બેતાલીસમાં અમરકોટમાં હિન્દુ રાજપૂતના ઘરે આ અકબરનો જન્મ થાય છે હુમાયુના અવસાન બાદ માત્ર હુમાયુના અવસાન બાદ માત્ર કેટલા વર્ષ ચૌદ વર્ષની વય મિત્રો ધ્યાન રાખજો કયા વર્ષે માત્ર ચૌદ વર્ષની વય દિલ્હીના દિલ્હીનો બાદશાહ બને છે ચૌદ વર્ષની અંદર બાળકને ખબર પડે એમ શું કરવું શું ન કરવું એ પણ ખબર નથી પડતી ચૌદ વર્ષના ઉંમરની અંદર આ જે અકબર છે એ પોતે રાજા બને છે બાદશાહ બને હે હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન પંદરસો ને છપ્પનની અંદર અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું જેમાં અકબરનો વિજય થયો કયા સમયની અંદર ઈસવીસન પંદરસો ને છપ્પનની અંદર અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થાય છે આ પાણીપતનું પ્રથમ યુદ્ધ જે પણ તમે આના પહેલાં જે જોયું છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ પણ ઈસવીસન એટલે કે પંદરસો છવ્વીસ વીસ એપ્રિલ પંદરસો ને છવ્વી છવ્વીસની અંદર થયું હતું જે આ પ્રથમ યુદ્ધની અંદર ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે થયું હતું જે સૌ પ્રથમ તોપનો ઉપયોગ કરવાથી અને બાબર પોતે હારી જાય છે ત્યારબાદ પ્રાણીપત્યનું બીજું યુદ્ધ કોના કોના અકબર અને હામુ વચ્ચે થાય છે જેની અંદર અકબર પોતે શું પામે છે વિજય પામે છે હવે જોઈએ અકબરે પંજાબથી બંગાળ પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગના રાજ્ય સ્થાપિત કર્યું પંજાબથી લઈ અને જે પંજાબથી લઈ અને બંગાળ અને દિલ્હીની ગુજરાત સુધીના મોટાભાગના રાજ્ય આ અકબરે સ્થાપિત કર્યું હતું સૌથી મહત્વની બાબત કે કે કારણ એને ઘણું બધું વિસ્તાર જીતી લીધો હતો અકબર અને મેવાડના અકબર અને મેવાડના રાણા વચ્ચે બહુ જ જાણીતું યુદ્ધ હતું આ યુદ્ધનું નામ પણ તમે જાણતા હશો હલ્દી યુદ્ધ આ હલ્દી યુદ્ધ એ ઇતિહાસની અંદર ફેમસ અને બધા જાણતા હોય એવું યુદ્ધ છે આ હલ્દીગાડીનું યુદ્ધ થયું હતું જે અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જાણીતું યુદ્ધ હલ્દીગાડીનું યુદ્ધ થયું હતું અકબરે કાબુલ કાશ્મીર બલુસ્તાન થી દક્ષિણમાં અહમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું વિજય યાત્રા કરી અને પોતાનું જે સામ્રાજ્ય હતું આ સામ્રાજ્યનું શું કર્યું હતું સામ્રાજ્યનું સર્જન કરી અને એક સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો પોતાની રાજધાની બનાવી હતી અકબરે પોતાની રાજધાની શું બને ફતેપુરની જે સિકરી હતી ફતેપુરની સિકરીને પોતાની રાજધાની બનાવી અને અનેક ભવનોનું નિર્માણ કર્યું હતું આ ફતેહપુર સિકરીની અંદર પોતાના અનેક ભવનોનું નિર્માણ પણ આ અકબરે કર્યું હતું સૌથી મહત્વની બાબત અહીંયા બની રહે છે કારણ કે ફતેહપુર સિક્રીને પોતાની રાજધાની બનાવે છે અને ત્યાં નવા નવા જે ભવનો હોય છે નવા નવા ભવનોનું પણ અકબર નિર્માણ કરે છે ત્યારબાદ અકબરે એવું નથી કે અકબરે એક જ ધર્મને મહત્ત્વ આપ્યું છે કે મુસ્લિમ હોય કે હિન્દુ હોય કે કોઈ એક એક જ ધર્મને મહત્વ આપ્યું છે એવું નથી પણ અકબરે હિન્દુઓ પ્રત્યે પણ એક ઉદાર નીતા ઉદાર નીતિ અપનાવી છે અને રજપૂત સેનાના રજપૂત સેનાના ઉચ્ચ પદો નિમણૂક પણ જે ઉચ્ચ પદ ઉપર પણ આ અકબરે કરી હતી આજના સમયની અંદર જે ભારત હાલમાં બિન સાંપ્રદાયિક દેશ છે કે દરેક ભારતની અંદર દરેક વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે અને કોઈ પણ ધર્મ પાળી અને એ પ્રમાણનું વર્તન કરી શકે છે અને અકબર પણ એક બિન સાંપ્રદાયિક રાજા હતો કોઈ એક ધર્મનો મહત્વ આપતો ન હતો દરેક ધર્મને સરખા ગણતો હતો અકબર એ બિન સાંપ્રદાયિક રાજા હતો દિને ઇલાય દિને ઇલાઈ સંપ્રદાયની સ્થાપના કરી અકબરે કયા એમ પૂછવામાં આવે છે કે આ અકબરે બિનસંપ્રદાયિક રાજા હતો અને અકબરે બધા ધર્મનો ઉત્તમ તત્વોને અહીંયા દિને ઇલાહી એ શું છે દરેકે દરેક ધર્મના જે ઉત્તમ તત્વો હતા દરેક ધર્મના આ દરેક ધર્મના ઉત્તમ તત્વો આ જે ઉત્તમ એટલે મહત્વના જે તત્વો છે આ તત્વોને એકઠા કરી આ તત્વોને એકઠા કરીને દિન એ ઇલાય સંપ્રદાયની સ્થાપના કરી હતી તેણે એ ઉપરાંત એટલે કે અકબર એ ઉપરાંત રામાયણ મહાભારત અર્થ અર્થવેદ પંચતંત્ર બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથો ફારસીમાં અનુવાદ કરાય કારણ કે એ સૌથી ફારસી બાબતનો સારો એવો જાણકાર હતો તો બાઇબલ છે કુરાન છે પંચતંત્ર છે અર્થવેદ છે મહાભારત છે રામાયણ છે આ દરેક જે ધાર્મિક ગ્રંથો છે આ ધાર્મિક ગ્રંથોનો ફારસી ભાષાની અંદર અનુવાદ પણ આ અકબરે કર્યો હતો એને ફેરવવાનું કાર્ય પણ કર્યું હતું ત્યારબાદ જોઈએ કે અકબર સમાજ સુધારક હતો એક સમાજ સુધારક હતો તેણે કયા કયા સમાજ સુધારકો કયા કયા સારા એવા કાર્ય કર્યા તો તેને બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો સૌથી મહત્વની બાબત કે બાળકોને નાની ઉંમરની અંદર જે લગ્ન થતા હતા તે બાળ લગ્નનો વિરોધ પણ અકબરે કર્યો હતો અને સતી પ્રથાનો પણ વિરોધ કર્યો હતો કોઈ સ્ત્રી હોય લગ્ન કર્યા પછી અને તેનો પતિ જો મૃત્યુ પામે તો એની પછી એની સ્ત્રીને પણ એ અગ્નિ સંસ્કારની અંદર એટલે કે એ વિધિની અંદર એને પણ બાળી દેવામાં આવતી હતી આ જે સતી પ્રથાનો રીજા રિવાજ રાજા રાજારામ મોહન રાય રાયના સમયની અંદર રાજારામ મોહન મોહન રાયના સમયની અંદર તમે જોશો કે એ સમયની અંદર રાજારામ મોહન રાય સતી પ્રથાના રિવાજનો દૂર કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે તો આ અકબર છે એના સમયની અંદર આ પણ બાળ લગ્ન અને સતી પ્રથાનો એને પણ સૌથી મહત્ત્વનો એટલે કે સૌથી વધારે વિરોધ કર્યો છે અને યાત્રા વિરોધ યાત્રા ઉપર એક પ્રકારનો ટેક્સ એક પ્રકારનો વેરો નાખવામાં આવતો હતો તો એને યાત્રા વેરો પણ નાબૂદ કર્યો અને યાત્રા વેરો પણ અકબરે નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક પૂર્વક ધર્મ પ્રયાણ યાત્રા વેરો તો કર્યો એને સિવાય સિવાય બળજબરી ધર્મ પ્રયાણ એટલે કે ધર્મ કે કોઈ એમ કરે છે કે ભાઈ તમે આ ધર્મ પાળો જબરજસ્તી તમે નહીં પાળો તો તમને આવી સજા કરવામાં આવશે અમે આમ કરશો તે કરશો એ રીતે બળજબરીપૂર્વક ધર્મ પ્રયાણ પર પ્રતિબંધ કોઈ પણ વ્યક્તિ એટલે કે કારણ કે ભારત એને એને પણ કીધું કે હું આપણે બિનસાંપ્રદાયિકતા સાંપ્રદાયિક માનીએ છીએ તો દરેક વ્યક્તિ પોતાને યોગ્ય લાગે રીતે ધર્મ પાળી શકે છે તો બળજબરીપૂર્વક ધર્મ તરણ પર પ્રતિબંધ મૂક્યો હતો પૂર્વક ધર્મતરણ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો અકબરના સમયની અંદર ભારત આર્થિક રીતે સમૃદ્ધ એ સમયની અંદર ભારત ખૂબ જ સુખી હતું અને ઈસવીસન સોળસો ને પાંચમાં અને મૃત્યુ થાય છે ત્યારે તેના મોટા ભાગનું તેને મોટા ભાગનું ભારત મોટા મોટા ભાગના જે ભારત હતું આ મોટા ભાગના જે ભારતમાં આ ભારતમાં એક મુગલ સામ્રાજ્ય આ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી છે ઈસવીસન સોળસો ને પાંચમાં એ પ્રત્યે મૃત્યુ પામે છે ત્યારબાદ એના મૃત્યુ પછી ઈસવીસન સોળસો ને પાંચ થી એટલે સોળસો સત્યાવીસ સુધીના જે સમયગાળો એટલે કે જે બાવીસ ત્રેવીસ વર્ષનો જે સમયગાળો છે એની અંદર આવે છે શાહજહાં સોળસો ને થી લઈને સોળસો ને સત્યાવીસ અકબરે સાચવેલા સામ્રાજ્ય જહાંગીરને મળ્યું જે અકબરે આટલું બધું જીત્યું અને આટલું બધું જે પણ ભેગું કર્યું હતું આ તમામે તમામ બાબતો જહાંગીરને મળી જાય છે એનું જે સાચવેલું જે તે હતું એ બધું સાચવેલું એને મળી જાય છે આ જહાંગીરને મળ્યો અકબરની નીતિ ચાલુ રાખી અકબરની જે નીતિ હતી આ નીતિ આ જહાંગીર પણ પોતે ચાલુ રાખે છે અને તેઓ હિન્દુઓ અને સારા એ જે હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપ્યા જહાંગીરે જે હિન્દુ હતા આ હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપ્યા અને તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા મિત્રો ધ્યાન રાખજો કેટલા સુધી એ છેક અસમ અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા ગોલકોંડા સુધી અને વિજય મેળવ્યા હતા અને તેની પત્ની હતી અને પત્નીનું નામ શું હતું નૂરજા પરીક્ષાની અંદર પૂછાય છે કે જહાંગીરની પત્નીનું નામ શું હતું તો જહાંગીરની પત્નીનું નામ શું હતું નૂરજહા હતી આ નૂરજહા ચતુર આ ચતુર અને પ્રતિભાશાળી સ્ત્રી હતી શાળી સ્ત્રી હતી અને તે કલાને પ્રોત્સાહન આપતી આ જે કલા હતી જે કલા કૌશલ્ય હતું એને પ્રોત્સાહન આપે છે અને જહાંગીરના સમયની અંદર ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો અને પોતે મહાન ચિત્રકાર હતો અને એ સિવાય એની જે પત્ની હતી નૂરજા એ ચતુર અને પ્રતિભાશાળી અને એ પણ એક ચિત્રકલાની શોખીન હતી તો જહાંગીરના સમયની અંદર ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થાય છે ત્યારબાદ વાત કરીએ એનું અવસાન તો ઈસવીસન સોળસો ને સત્યાવીસમાં ઈસવીસન સોળસો ને સત્યાવીસમાં તેના પુત્ર શાહજહાં ગાદી આવ્યો અને સોળસો સત્યાવીસ ત્યારબાદ તેનો પુત્ર એનો અવસાન થાય છે ત્યારબાદ ઈસ્વીસન સોળસો ને સત્યાવીસ માં જહાંગીર જે મૃત્યુ પામે છે એટલે કે અવસાન થતા તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવે છે હવે નો જે સમયગાળો છે કેટલા સમય સુધી શાસન કરે છે તો શાહજહા ઈસવીસન સોળસો ને સત્યાવીસ થી લઈને સોળસો ને સુધી કેટલા સમય સુધી મિત્રો ઈસવીસન સોળસો ને સત્યાવીસ થી લઈ અને સોળસો ને સુધી આ શાહજહાં પોતે શાસન કરે આ શાહજહાનો આ જે સમયગાળો છે એ સમય દરમિયાન એનું જે ઉલામણું નામ હતું પરીક્ષાની અંદર પૂછાય કે શાહજહાનું ઉલામણું નામ ઉપનામ શું હતું એનું નામ નામ હતું ખુરમ એ લખેલું જ છે મિત્રો ધ્યાન રાખજો એનું ઉલામણું નામ છે ખુરણ હતું ખુરમ હતું અને દક્ષિણ ભારતનો વિજય કર્યો તેના પિતા જેટલો શક્તિશાળી શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો આ શાહજહાં છે એના જે પિતા છે જહાંગીર એમના જેવો જ એક શક્તિશાળી રાજા હતો અને એ પણ એક કલાનો ચાહક હતો પ્રેમ કરનાર વ્યક્તિ હતો અને તેની પત્નીનું નામ તમે બધા જાણતા જ હશો એની યાદની અંદર તો એક મહત્વનો સાત અજાયબી બાંધવામાં આવી છે બધા પિક્ચરની અંદર જોયેલું પણ છે તેની પત્નીનું નામ હતું મુમતાઝ એમની પત્નીનું નામ હતું મુમતાઝ અને એમને તેના અવસાન પછી વિશ્વ પ્રસિદ્ધ તાજ મહેલનું નિર્માણ કર્યું જે દુનિયાની અંદર જે સાત અજાયબીમાની એક અજાયબી માનવામાં આવે છે શાહજહાની પત્નીનું નામ પણ જે મુમતાજ હતું એમની યાદની અંદર પોતે એક તાજમહેલ બંધાવે છે એ તાજમહેલ સાત અજાયબીમાની એક અજાયબી છે તમે પિક્ચરની અંદર તાજમહેલ પણ જોયો હશે બરાબર આ તાજમહેલ નું પિક્ચર છે તમે ઘણી વખત નેટનો ઉપયોગ તો મોટાભાગના વિદ્યાર્થીઓ કરતા જ હશે તો આ તાજમહેલ નો પણ જોયેલું જ હશે તમે જોઈ શકો છો ચિત્રની અંદર કેટલી સુંદર અને ભવ્ય ઇમારત બાંધવાનો આ શાહજહાએ પ્રયત્ન કર્યો છે અને સારી બહુ એમની પત્નીની યાદની અંદર બહુ મસ્ત એટલે કે સરસ મજાનું કોઈ વિદેશી વ્યક્તિ જ્યારે ભારતની મુલાકાતે આવે છે જે ચોક્કસ ને ચોક્કસ આગ્રાની અંદર આવેલો જે તાજમહેલ મુલાકાત અવશ્ય લે છે ત્યારબાદ વાત કરીએ કે ઔરંગઝેબ ઓરંગજેબ એ બહુ કુર અને બહુ ઘનિષ્ઠ એક રાજા એક રાજા માનવામાં આવે છે કારણ કે એ અન્ય રાજાઓની એટલે કે જે એમના જે પૂર્વજો હતા એમનાથી કંઈક અલગ જ વર્તન કરે છે અને પોતાના પિતાઓ અને પોતાના ભાઈ સાથે પણ કૂટનીતિ યાદ રહે છે આ ઔરંગઝેબનો સમયગાળો છે ઈસવીસન સોળસો ને થી લઈ અને સત્તરસો ને સાત સુધીનો સમય તો ધ્યાન રાખો પચાસ એક વર્ષ સુધી ઔરંગઝેબ સોળસો ને અઠાવન થી લઈને સત્તરસો ને સાત સુધી એ પોતે શાસન કરે છે પોતાના ત્રણે ભાઈઓને એક પછી એક હરાવી દઈ અને તેમની હત્યા કરી જેલમાં પૂરી દઈ અને ગાદી પતાવી લે છે પોતાના જે ભાઈ હોય છે એ ભાઈને હરાવી દઈ અને પોતે પોતાનું શાસન કરે છે અહીંયા થાય છે એવું કે એમના પેલા જે એના પિતા હોય છે જે શાહ જહા છે એ ના તંદુરસ્ત બહુ તબિયત ખરાબ રહે છે અને પુત્રો વચ્ચે એના પુત્રો પુત્રો છે વચ્ચે સામાજિક થતા જાય છે તો ફાયદો જે ઔરંગઝેબ લે છે અને જે એના મોટા ભાઈ હતા મિત્રો ધ્યાન રાખજો ઔરંગઝેબના જે મોટા એટલે કે શાહજહાના જે મોટો દીકરો હતો એટલે કે ઔરંગઝેબનો જે ભાઈ હતો એનું નામ હતું દારા શિકોર દારા શિકોર કોણ હતું દારા શિકોર તો શાહજહાનો મોટો પુત્ર આ મોટો પુત્ર અને ઔરંગઝેબ વચ્ચે ખૂબ સંઘર્ષ થયા ખૂબ ઘણી બધી લડાઈ હતી અને ખૂબ સંઘર્ષ થયા અને ઘણા બધા ઝઘડાઓ પર થયા અને ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને પછી એક પછી એક હરાવી દઈ અને મૃત્યુ પામી દઈ અને એને ગાડી પચાવી દે છે અને એક ભાઈને તો એ પોતે દેશ નિકાલ દેશમાંથી ગાડી પણ નાખે છે વિચારો મિત્રો કે પોતાના ભાઈનો પણ ઔરંગઝેબ પોતાના પિતાનો પણ નહોતો થયો તો એ પ્રજાનો શું થયો હશે અને પોતાના એક સત્તાની લાલસા માટે એને કેટલું બધું કૂટનીતિ પણ યાત્રી હતી અને પચાસ વર્ષ સુધી રાજ્ય કર્યું કેટલા વર્ષ સુધી ઔરંગઝેબે લગભગ પચાસ વર્ષ સુધી રાજ્ય કર્યું તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે ઝીંઝી અને પૂર્વના ચંદ્રામ ગામથી લઈ પશ્ચિમની અંદર હિન્દુ કૃષ્ણની પર્વતમાળાના વિસ્તારનો સમાવેશ થાય છે એટલે મોટાભાગનો વિસ્તાર એને જીતી લીધો હતો જે ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જીંજી અને પૂર્વની અંદર થી લઈને પશ્ચિમમાં હિન્દુકુશની પર્વતમાળા વચ્ચેનો તમામે તમામ વિસ્તારોને જીતી લીધો હતો આ ઔરંગઝેબ છે આ ઔરંગઝેબ એ સુન્ની મુસ્લિમ હતો મિત્રો ધ્યાન રાખજો કયો મુસ્લિમ હતો એ સુન્ની શિયા અને સુન્ની મુસ્લિમ ધર્મના આવા બે સંપ્રદાયો છે શિયા અને સુન્ની જે રીતે જૈન ધર્મના છે શ્વેતાંબર અને જે ઔરંગઝેબની અંદર શિયા અને સુન્ની છે એની અંદર આ જે ઔરંગઝેબ છે મુસ્લિમ ધર્મની અને છે છે એ હતો સાદું જીવન જીવતો ધાર્મિક નીતિનો ત્યાગ કર્યો ધાર્મિક સહિષ્ણુતાની દાખલ કરી ધાર્મિક સહિષ્ણુતા દાખલ કરી હતી અને ઘણા બધા વિદ્રોહ કર્યા હતા અને અહીંયા મહત્વની બાબત કે ઈસ્વીસો સત્તર સાતની અંદર એ પ્રત્યે મૃત્યુ પામે છે અને તેના મૃત્યુ બાદ નિર્મળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યનો પતન થાય છે નિર્મળ કેટલાક રાજાઓ યુદ્ધની અંદર સારી એવો લડાઈ નથી કરતા નિર્બળ રાજાઓનું સમયગાળા શાસકો આવે છે અને આ ગાદી પર આવતા જ્યાં મુગલ સામ્રા